फ्रेंड्स जय 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 द्वारकाधीश। अपनी साथ द्वारका नगरपालिका प्रमुख ज्योतिबेन सामाणी छे, जे द्वारकावासी माटे एक खुशखबर अने ज्यारे द्वारकावासी ने एक सुंदर एवी जे द्वारका विकास की बात होय त्यारे बेन पासे थी जाणीए आपणे। जय द्वारकाधीश। यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी नी सरकार ज्यारे विकास की हरणफाड़ भरी रही छे એ આપણે સૌ જાણીએ છીએ, ત્યારે દ્વારકા નગરપાલિકામાં પણ અત્યારે મને આપને કહેતા આનંદ થાય છે કે ઘણા બધા વિકાસના કામ પહેલાં પણ થઈ ચૂક્યા છે અને અત્યારે પણ અમારા વિકાસના કામોની હરણફાળ ચાલી રહી છે, ત્યારે આપણા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ જે પણ કામનું સૂચન જે ધારાસભ્યશ્રીએ કર્યું છે અને ધારાસભ્યના કહેવાથી અમને જે ગ્રાન્ટો મળી છે, જે આપણે વિચાર પણ નહીં કરી શકીએ કે કેટલા કરોડની ગ્રાન્ટ દ્વારકા નગરપાલિકાને મળી છે, તો મને આપ જનતાને કહેતા ખૂબ આનંદ અનુભવાય છે કે 42 કરોડની ગ્રાન્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણો દ્વારકા નગરપાલિકા અત્યારે કરી રહી છે અને જે આ ગ્રાન્ટ દ્વારકા નગરપાલિકાને મળી છે 42 કરોડ રૂપિયા, હું આપને જણાવું છું કે એમાં કયા કયા કામો થઈ રહ્યા છે। તો આ જે માર્ગદર્શન આપણા ધારાસભ્યશ્રીએ અમને આપ્યું છે એ પ્રમાણે અમે બધા કામો લીધા છે અને એમનું જે માર્ગદર્શન જે છે એને જે સૂચન આપ્યું છે તે દ્વારકા નગરપાલિકાની બોડી દ્વારકા નગરપાલિકાના સભ્યો સાથે મળી અને જે ઠરાવો કર્યા છે એ પ્રમાણે અમે આ બધા ગામના વિકાસોના કામ લીધા છે। એની અંદર લોકાર્પણના કામ છે તે છે 5.75 કરોડ અને ખાતમુહૂર્તના 24 કામ છે એ છે 37.5 કરોડ। ટોટલ 42.75 કરોડ રૂપિયાના કામો અત્યારે દ્વારકા નગરપાલિકા 1-2 દિવસની અંદર જ ખાતમુહૂર્ત આમનું કરી રહી છે, ત્યારે એમની જે મુખ્ય ગ્રાન્ટો છે એ હું તમને કહું છું કે જે એક અમૃતની યોજના છે, નલ સે જલ અને સ્વર્ણિમ જયંતિ અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આ બધા કામો કરવામાં આવશે અને એમનું ખાતમુહૂર્ત અમારા ધારાસભ્યશ્રીના હસ્તે અમે કરશું અને આ ખાતમુહૂર્ત 1-2 દિવસની અંદર જ, આ નવલી નવરાત્રી ચાલી રહી છે એની અંદર જ અમે ખાતમુહૂર્ત કરશું। અને બીજું કે અત્યારે જે સદ્ભાવના ટ્રસ્ટ જે ઝાડ ઉગાવવાનું મેં તમને કહ્યું હતું કે દ્વારકાની અંદર અમે ગ્રીન દ્વારિકા બનાવીએ છીએ, તો એ કામ પણ અત્યારે દ્વારકા નગરપાલિકાનું સદ્ભાવનાનું વૃક્ષરોપણનું પણ કામ ચાલુ જ છે। જય દ્વારકાધીશ।